વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં અંદાજે 100 જેટલા લારીવાળાઓ પાઠાના વાળાઓ તેમજ શાકભાજી ફ્રૂટ વેચનારાઓ રોજી રોટી મેળવી રહ્યા છે, જેમાં કેટલાક તો સંજયનગર વસાહતના બેઘર થયેલા લોકો પણ છે, જેઓ પાસે મકાન નથી તથા તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી તેઓને ભાડું પણ ચૂકવવામાં નથી આવ્યું। તેવા લોકો પરિવારના ગુજરાન માટે વારસિયામાં લારી પાઠાનાઓ થકી ધંધો કરી રહ્યા છે। તેઓ દ્વારા આજરોજ વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચી વિરોધ પક્ષના નેતા તથા કોંગ્રેસના નેતાઓની સાથે રાખીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે વારસિયા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2ના અધિકારીઓ દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે, જ્યારે દરરોજ રૂપિયા 20ની પાવતી ફાળવે છે, તેમ છતાં લારીઓ પાઠાનાઓ ઉઠાવી જવાની ધમકી આપી હેરાન કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે રજૂઆત કરી હતી। ત્યારે વિરોધ પક્ષના નેતા શ્રીમતી અમીબેન રાઉતે ટ્રસ્ટી વેન્ડર પોલીસનો અમલ કરવા અંગે રજૂઆત કરી હતી। સાથે જ ખંડેરાવ માર્કેટથી સિદ્ધનાથ તળાવ રૂટ પરના દબાણો દૂર નથી કરાતા અને દૂર લારી પાઠાના વાળાઓને શા માટે પરેશાન કરાય છે તેવી રજૂઆત ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા જહા બળવા દ્વારા કરવામાં આવી હતી, જે અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું। આજે વડોદરા મહાનગરપાલિકાને અમે આવેદન પત્ર આપીએ છીએ કે આજે સંજયનગર તૂટે 18 મહિનાનો કરાર કરેલું હતો એના બદલે અત્યારે 5-5 વર્ષ થઈ ગયા છે, ભાડું નથી આવતું, એ પ્રમાણે અમે પીડિત પર ધરમટે રખડીએ છીએ, અત્યારે રસ્તા ઉપર અમને લાવી દીધા છે। આ વોટ અમે ભાજપને આપીને અમે આગળ લાયા છીએ એટલા માટે કે અમારે કંઈ સેવા થાય, અમારે કોઈ રાહત મળે, એના બદલામાં અત્યારે અમારે ઘરબાર વગરના કરી મૂક્યા છે અને રસ્તા ઉપર લાવી દીધા છે। એના બદલા ઉપર અમે વારસિયા શાક માર્કેટમાં નાની મોટી લારીઓ ચલાવી, ગલ્લા ચલાવી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ, બાળ બચ્ચાનું ગુજરાન ચલાવીએ છીએ અને અમારું રોજી રોટી મેળવીએ છીએ અને અમે ઘરના ભાડા બી 2000માં કંઈ ગાડ બી નથી મળતું કે ભાડું બી નથી મળતું અમને, તો અમે ઘરનું ભાડું ભરીએ કે અમારા ઘરનું ગુજરાન ચલાવીએ કે અમારા બાળ બચ્ચાજીવાળી, અત્યારે અમારે 8-10 મહિનાનું ભાડું બી 2000 નથી મળતું, એ પ્રમાણે અમારે ઘરનું ભાડું બી નથી આવતા કે ઘર બી નથી આવતા અને લારી ગલ્લા ચલાવીએ છીએ તો લારી ગલ્લા પર બી 500-500 રૂપિયા ભરણ માગે છે અને એમ કહે છે કે તમે ભરણ નહીં ભરો તો તમારે લારી ગલ્લા જે ધંધો કરો છો એ તમારી લારી ગલ્લા અમે ગાડી લાવીને ગાડીમાં લારી ગલ્લા બધું ભરી જઈશું। કોણ ભરણ માગી રહ્યા? ભરણ આ માગે છે વોર્ડ નંબર 2 વાળા માગે છે અને આઈને કહે છે કે ભાઈ તમે 500 રૂપિયા પાવતી નહીં, હરેક મહિને નહીં ભરો તો તમારી લારી ગલ્લા જે ધંધો ગુજરાન તમે તમારા છોકરાઓને ચલો છો એ લારી તમારી ઉઠાઈ જશો તો તમે ધંધા કઈથી કરશો? તો હવે અમે સરકારને એટલું નિમંત્રણ કહીએ છીએ સાહેબ કે અમારું ઘરબાર હતું એવી સંજયનગરમાં તોડી નાખ્યું છે અને અમે રસ્તા ઉપર આવી ગયા છીએ, 3-3, 4-4 હજાર ભાડું ભરીએ છીએ, 2000માં ઘર બી અમને મળતું નથી અને અમે અત્યારે રસ્તા ઉપર આવી ગઈએ છીએ, નાનો મોટો ધંધો કરીને ગુજરાન ચલાવીએ છીએ, અમારા બાળ બચ્ચાનું ગુજરાન ચલાવીએ છીએ અને જીવાડીએ છીએ, એના પર બી સરકાર એમ કહે છે કે 500 રૂપિયા તમારે ભરવું પડશે, હરેક મહિને 20-20 રૂપિયાવાળા પાવતી લેવાવાળા આવે છે, એ 20 રૂપિયા તો અમે પાવતી ભરતા હતા જ, પરંતુ હવે 500-500 રૂપિયા બીજા માંગે છે સાહેબ। સુરેશભાઈ દેવી પૂજક વાઘડી વડોદરા મહાનગર સેવા સદન તરફથી જે લારી ગલ્લાવાળાઓને હેરાન પરેશાન વહીવટના નામે જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હતો એની રજૂઆત લઈને આજે અમે વિરોધ પક્ષના નેતા અમિત રાવતને અમે કરી છે। અમિત રાવતને આવેદનપત્ર આપ્યું અને વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું કે આ ખરેખર આ ખોટું થઈ રહ્યું છે, જો તમે 500 રૂપિયા નહીં વહીવટ ચાર્જ 1000 રૂપિયા લો પણ વૈકલ્પિક જગ્યા તો આપો, આ લોકોના બાપદાદાની જગ્યા છે, 50-50, 60-60 વર્ષથી વારસા શાકભાજી માર્કેટ છે, આ લોકો બધા કાયદાઓને ધોઈને પી જાય છે, હવે જનતા જાગી ગઈ છે, હવે જનતા ચલાવી નહીં લે અને આ વોર્ડ ઓફિસર આવીને ધમકી આપે છે કે કાલ સુધી 500 રૂપિયા નહીં મળે તો તમારી લારી ઉઠાવીને લઈ જજો, અરે બાપા આવી જજો, તમારા તાકાત હોય તો પછી જોઈ લઈશું અમે પણ, અમે વોર્ડ ઓફિસર સાહેબ ડામોર સાહેબ છે, ડામોર સાહેબ પછી ધમકી આપતા હોય તો આ વહીવટતંત્રને અમે લોકો આ જે ભારતીય જનતા પાર્ટીને ખોબે ખોબા વારસાથી મત ભરીને લોકો આપ્યા છે અને અમે ગાદી પર બેસાડવા જાણીએ છીએ તો ઉતારતા પણ અમને આવડે છે સારી રીતે, ઈટકા જેવા પથ્થર થમ આતે સમય અમે દેંગે। કેટલા પત્તા વેપારીઓ છે? વેપારીઓ 101 વેપારીઓ છે, એમાં 30 તો બિચારાઓ સંજયનગરના લારી પહેલાં ઝૂંપડાઓ તોડી નાખે છે અને પીડિતો માણસો છે જેમને 8-8 મહિનાથી આ લોકો ભાડું નહીં આવતા અને 4-4 વર્ષથી વીતી ગયા છે, આ લોકોને મકાન નથી આવતા, આ ગુંડા રાજ ચાલે છે, રામ રાજા નામે પ્રજા દુખી છે। મેડમ, વારસિયા વિસ્તારનો લારી ગલ્લા ધારકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો આજે મુદ્દો છે, શું કહેવા માંગશો?
વારાસિયા વિસ્તારમાં આજે લારી ગલ્લાના જે શાકભાજીના બજારવાળા લારી ગલ્લાવાળા હતા, આજે અહીંયા રજૂઆત લઈને આવ્યા હતા. અગાઉ બી કોંગ્રેસ પક્ષે જે રીતના વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે લારી ગલ્લા પાસે, એનો વિરોધ કરેલો છે. અમે આવેદન આપેલું કે કોઈની બી પાસે અત્યારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી અને પ્લસ વહીવટી ચાર્જની અગેન્સ્ટ કોર્પોરેશન લારી ગલ્લાવાળાને જગ્યાનું એશ્યોરન્સ બી નથી આપતું. બીજી સગવડની વાત તો છોડો, તો કઈ બાબતના પૈસા લે છે એ સમજ નથી પડતી. અમારી ડિમાન્ડ એ છે કે તાત્કાલિક ધોરણે હોકિંગ ઝોન આઇડેન્ટિફાય થઈ તમામને સ્થાયી જગ્યા આપે ને ત્યાં સુવિધા કરી આપે, જેથી કરીને તમામને ધંધો રોજગાર કરવાની સરળતા રહે, એ લોકોનું એક્સપ્લોઇટેશન ના થાય, નાગરિકોને બી સુવિધા મળે અને એટ ધ સેમ ટાઈમ વડોદરા મહાનગર સેવા સદનની આવક થાય. લારી ગલ્લાવાળા સ્પષ્ટ કહે છે કે અમને 500 રૂપિયા શું 1000 રૂપિયા આપવામાં બી અમને કોઈ વાંધો નથી, પ્રોવાઇડેડ અમને ફિક્સ જગ્યા મળે અને સુવિધાઓ મળે. તો આ રીતનું જે એમનું રજૂઆત છે એને અમે બી ટેકો આપ્યો છે અને અમારી ડિમાન્ડ છે કે અત્યારે જે એ લોકોનું શોષણ થાય છે, જે એમને હેરાનગતિ કરવામાં આવે છે અને જે રીતના આડકતરી રીતે ધમકાવવામાં આવે છે, એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. સર, જે રીતે કોરોના મહામારી વચ્ચે જે લારી ગલ્લાવાળા છે, પથારાવાળાઓ છે, તેમને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના મુદ્દે અત્યારે લોકો આવ્યા છે, શું કહેવાનું છે? જે વારસિયા રોડ ઉપર સ્પેસિફિક મને ડિટેલ જો એ લોકો આપી રહ્યા છે, ત્યાં આ શાકભાજીના લારીવાળા બધા ઊભા રહે છે. એ લોકોનું પ્રતિનિધિમંડળ આજે રજૂઆત કરવા આવ્યું હતું. એમનું સ્પેસિફિક રજૂઆત એવી હતી કે ભાઈ, અમે શાકભાજીની લારીઓ વર્ષોથી ત્યાં, ઇવન અમારી આગલી પેઢી બાપદાદાના સમયથી ત્યાં ધરાવીએ છીએ, અને અમારી માગણી એવી છે કે સવારે મીન્સ બપોર પહેલાં 4 કલાક ને બપોર પછી 4 કલાક, કુલ 8 કલાક અમને ધંધો કરવા દેવામાં આવે. અમે જે પણ કોર્પોરેશનનો વહીવટી ચાર્જ થાય છે એ પણ ભરવા તૈયાર છે, પરંતુ આજની તારીખે એમને ત્યાં માત્ર સવારે 9 થી 12 3 કલાક જ ધંધો કરવા દેવામાં આવે છે. એટલે કાં તો એ જે ઊભા રહે છે બારસિયા રોડ પર, ત્યાં જ એમને આ પૂરો સમય ધંધો કરવા દેવામાં આવે, અથવા તો બીજી કોઈ જગ્યા આઈડેન્ટિફાય કરી અને એમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે કે જ્યાં એ દિવસના 8 કલાક ધંધો કરી શકે, એની મુખ્ય રજૂઆત છે. સર, જે રીતે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખંડેરાવ માર્કેટથી સિદ્ધના તળાવ રોડ પર લારી પથારાઓના દબાણો છે, તેના કારણે ટ્રાફિક અવારનવાર અવરોધાય છે, એની રજૂઆતો થઈ છે, તેમ છતાં ત્યાં કાર્યવાહી કરવામાં નથી આવતી અને અન્યત્ર જગ્યાએ પરેશાન કરતા હોવાનો મુદ્દો સામે આવે છે. આજ જે તે આપણે વાત કરી ખંડેરાવ માર્કેટથી સિદ્ધના તળાવ, વોર્ડ નંબર અમારા વહીવટી વોર્ડ નંબર 5 લાગે છે, તો એ બોર્ડ ઓફિસર સાથે અને અમારા ડાયરેક્ટર એન્ક્રોચમેન્ટ રિમૂવલ જે છે એમની સાથે પણ હું વાત કરી અને આ જે આપે બતાવ્યું એ રજૂઆત પણ થઈ છે. તો એ ત્યાં દબાણ છે કે નહીં ને એન્ક્રોચમેન્ટ છે કે કેમ ને જો દૂર કરવા પાત્ર છે તો ત્યાં પણ એ નિયમ મુજબની કામગીરી કરે એવું સૂચના અપાવી દઈશ. મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા.